અમદાવાદ શહેરના ઓગણ સર્કલ પાસે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોટી સંખ્યામાં લોકો દરરોજ પ્રમુખ સ્વામી નગર શતાબ્દી મહોત્સવમાં જાઓ છો અને તમારી કોઈ કિંમતી ચીજ વસ્તુ ખોવાઈ જાય તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કારણ કે તમને તમારી વસ્તુ પડવારમાં જ મળી જશે અને તે માટે બીએપીઆર સંસ્થા દ્વારા એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે પ્રમુખ સ્વામી નગરમાં લાખો જે હરિભક્તો આવતા હોય છે લાખો દર્શનાર્થીઓ અહીંયા આવતા હોય છે તેને કારણે કોઈક બાળક અથવા કોઈ ચીજ વસ્તુ ખોવાઈ જાય તેની માટેનું એક અહીંયા કેમ છે તે કાર્યરત છે લોસ્ટ એન્ડ ફાઉન્ડ નામનું એ કઈ રીતે કાર્ય કરે છે અને તેમનું કાર્ય શું હોય છે આપણે તેમના વોલેન્ટિયર જોડે જાણીશું લોસ્ટ એન્ડ ફાઉન્ડ શું છે અને કઈ રીતે કાર્ય છે એટલે લોશ એન્ડ ફાઉન્ડ કેવું છે કે આટલા મોટા ઇવેન્ટ્સમાં ડેફિનેટલી કે ઘણા બધાના બાળકો નાના બાળકો વૃદ્ધ એનો કાઇન્ડ ઓફ જે ઓલ્ડ એજના પણ માણસો ઘણા બધા પોતાનાથી અલગ થઈ જતા હોય છે તો લોસ એન્ડ ફાઉન્ડ આપણે એક અહીંયા સોફ્ટવેર આપણે યુઝ કરી રહ્યા છે તો જેની જે પણ લોસ થતી હોય તો ઇમિડિયેટલી આપણી ઇન્કવાયરી ઓફિસમાં આવે અને એમની લોસની એન્ટ્રી કરે અને આપણી એ બધી ઇન્ટરકનેક્ટેડ ઓફિસ છે ટોટલ આપણી બાર ઓફિસિસ છે એમાંથી આ કાર્યરત થઈ રહ્યું છે તો જેવું પણ આપણે લોસની એન્ટ્રી હોય ને ફાઉન્ડની એન્ટ્રી પણ બીજી ઓફિસમાં થતી હોય તો આપણે ઇન્ટર ઇન્ટર કનેક્ટેડ ચેનલથી એકબીજાને આપણે મળાવતા હોઈએ છીએ વાત કરવામાં આવે તો આમાં કેટલા તમારા ટીમમાં કેટલા સદસ્યો છે ને આ રીતના કઈ રીતના આખું ચેનલ તમારી કાર્યરત હોય છે એટલે અત્યારના આપણે કેવું છે કે મોબાઈલ હેલ્પર્સ છે આપણા સૌથી વધારે મોબાઈલ હેલ્પર્સ છે

વાત કરવામાં આવે લોર્ડ સન ફાઉન્ડ અનેક લોકો ને પોતાના છોકરા ને પોતાની વસ્તુઓ છે જે ખોઈ ગઈ હતી તે પાછા મળ્યા છે બીજા એક વોલેન્ટિયર છે એમની સાથે વાત કરીશું કઈ રીતે આખું કાર્ય થતું હોય છે ને કેવા કેવા કેસીસ અહીંયા આવતા હોય છે જે કાર્ય એ રીતે થાય છે કે નગરની અંદર અમારા મોબાઈલ વોલેન્ટિયર્સ ફરી રહ્યા છે એને કોઈ વ્યક્તિ ઓલ્ડ એજની ખોવાયેલી મળે કાં તો કોઈ બાળક મળે ઓલ્ડ એજનો તો એ એને અમારી ઓફિસમાં લઈ આવે પછી અમે એની પાસેથી બધી વિગત જાણવાની કોશિશ કરીએ જેટલી મેક્ઝિમમ વિગત મળે એની અમે ડેટા એન્ટ્રી કરીએ અને પછી એ અમારી બધી ઓફિસોમાં એ વગત પહોંચવામાં આવે છે તો કોઈ પણ ઓફિસમાં એની ઇન્ક્વાયરી આવે તો એનું મેચિંગ થઈ જાય પછી અમે કોલથી એ વ્યક્તિને અહીંયા બોલાવી લઈએ અને એનો મેળાપ કરાવી દઈએ છીએ વાત કરવામાં આવે તો કોઈ એવો પ્રસંગ બન્યો હોય કે જે ખોવાઈ ગયેલું એ પાછું મળે તો એનો હરખ ને એનો આનંદ જ અલગ હોય છે એવા કોઈ એવો કેસ બન્યો હોય ગઈકાલનો જ એક પ્રસંગ છે કે એનઆરઆઈ ફેમિલીઝ અહીંયા આવેલી અને રાતના ટાઈમે એ ભોજન શાળામાંથી એમના એક સાડત્રીસ વર્ષના બાળક બાળક તો ન કે મંદ બુદ્ધિનો તો એટલે બાળક કહીએ છીએ એ મંદબુદ્ધિના હતા ને ત્યાં એ ખોવાઈ ગયા હતા એટલે પછી અમારા ડેસ્ક પર ક્વેરી આવી એટલે તરત જ અમે અમારા ઇન્ફોર્મેશનમાંથી જાણ કરી જે ભોજન શાળામાં ખોવાઈ ગયા હતા ત્યાં જાણ કરી ત્યાં અનાઉન્સમેન્ટ કરી અને અડધા કલાકની અંદર જ એ વ્યક્તિ અમને મળી ગઈ પછી જ્યારે એ લોકોનો મેળાપ થયો ને તો એટલા રાજી થઈ ગયા હતા અને અહીંયાથી બહુ સારો અભિપ્રાય લઈને ગયા છે વાત કરીએ તો ટીમ માં કેટલા મેમ્બર્સ હોય છે કઈ રીતનું આખા મેમ્બર્સ નું કોઓર્ડિનેટ હોય છે તમારા લોકો એટલે અહીંયા અમારી બસો જેટલી મેમ્બર્સની ટીમ છે એમાંથી મોબાઈલ હેલ્પર્સ છે ઘણા ઘણા અહીંયા કમ્પ્યુટર સર્વિસ પર હોય છે ઘણા અંદર મેચિંગ સર્વિસમાં હોય છે જે આખું જે અમારી જે સિસ્ટમ છે એ ચલાવતા હોય છે વાત કરવામાં આવે છે પ્રમુખ સ્વામીનગર છે એમાં આવી સરસ સેવા કરવા મળી રહી છે તમે શું કહેશો પ્રમુખ સ્વામીનગરમાં આવ્યા પછી અમે અહીંયા

આટલા સુધીમાં રોજના આશરે વીસ થી પચીસ કેસ ખોવાયેલા આવે છે જેમાં બાળકો અને વૃદ્ધો વધારે હોય છે યંગ એજ તો મોસ્ટલી ખોવાતું નથી કોઈ રોજના પંદર થી વીસ જેવા કેસો આવે છે અને જે આ ટીમ છે આખી ટીમ કાર્યરત હોય છે અને ઝડપથી જે ખોવાયેલું હોય છે બાળક હોય કે વડીલ હોય છે તે તેમના સગા જોડે પહોંચાડે છે એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રમુખ સ્વામીનગરમાં હરિભક્તો દ્વારા જે સેવા કરવામાં આવી છે તે સેવામાં એક મહત્વપૂર્ણ ભાગ આ સેવાનું કહી શકાય ફેમિલીઝ અહીંયા આવેલી અને રાતના ટાઈમે એ ભોજન શાળામાંથી એમના એક સાડત્રીસ વર્ષના બાળક બાળક તો કે મંદબુદ્ધિનો તો એટલે બાળક કહીએ છીએ એ મંદબુદ્ધિના હતા ને ત્યાં એ ખોવાઈ ગયા હતા એટલે પછી અમારા ડેસ્ક પર ક્વેરી આવી એટલે તરત જ અમે અમારા ઇન્ફોર્મેશનમાંથી જાણ કરી જે ભોજન શાળામાં ખોવાઈ ગયા હતા ત્યાં જાણ કરી ત્યાં અનાઉન્સમેન્ટ કરી અને અડધા કલાકની અંદર જ એ વ્યક્તિ અમને મળી ગઈ પછી જ્યારે એ લોકોનો મેળાપ થયો ને તો એટલા રાજી થઈ ગયા હતા અને અહીંયાથી બહુ સારો અભિપ્રાય લઈને ગયા છે વાત કરીએ તો ટીમમાં કેટલા મેમ્બર્સ હોય છે કઈ રીતનું આખા મેમ્બર્સનું કોઓર્ડિનેટ હોય છે તમારા લોકો એટલે અહીંયા અમારી બસો જેટલી મેમ્બર્સની ટીમ છે એમાંથી મોબાઈલ હેલ્પર્સ છે ઘણા ઘણા અહીંયા કમ્પ્યુટર સર્વિસ પર હોય છે ઘણા અંદર મેચિંગ સર્વિસમાં હોય છે જે આખું જે અમારી જે સિસ્ટમ છે એ ચલાવતા હોય છે વાત કરવામાં આવે છે પ્રમુખ સ્વામીનગર છે એમાં આવી સરસ સેવા કરવા મળી રહી છે તમે શું કહેશો પ્રમુખ સ્વામીનગરમાં આવ્યા પછી અમે અહીંયા